નમસ્કાર દર્શક મિત્રો રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર ગુરુવારે રાત્રે નવ કલાકે શિક્ષણ જગતના સમાચાર કારકિર્દી માટેની માહિતી લઈને તમારી સમક્ષ હાજર થાય છે રિયલ નેટવર્કના શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપણે તમને બધાનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શિક્ષણ જગતના સમાચાર અને કારકિર્દી માટેની જાહેરાત નોકરી માટેની જાહેરાતની માહિતી તમને આપીએ છીએ પેલો વિભાગ એટલે શિક્ષણ જગતના સમાચાર દર્શક મિત્રો કોરોના પછીની પરિસ્થિતિ શાળાઓમાં ધીરે ધીરે રાબેતા મુજબ થઈ રહી છે સ્કૂલોમાં નવ દસ અગિયાર બાર ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ઓફલાઈન સ્કૂલે આવીને અભ્યાસ કરવા લાગ્યા છે અને હવે કદાચ પંદરમી ઓગસ્ટે પાંચ છ સાત આઠના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે મંજૂરી મળે એવી પૂરી શક્યતા છે કદાચ સોમવાર સુધીમાં આ નિર્ણય લેવાશે એવું પણ જાણવા મળ્યું છે એટલું જ નહીં દર્શક મિત્રો આ અઠવાડિયામાં ઘણા બધા મહત્ત્વના સમાચાર જે આપણને જાણવા જરૂરી પણ હોય આવનારા સમયમાં ઉપયોગી થાય એવા પણ હોય એવા ઘણા બધા સમાચારો આ અઠવાડિયામાં આવ્યા છે ને એમાંથી થોડા તમને યોગ્ય લાગે તમને માફક આવે તમને કંઈક ઉપયોગી થાય એવા અર્થમાં તમારા સુધી પહોંચાડવાનો રિયલ નેટવર્ક આ શિક્ષણ કાર્યક્રમમાં આ પ્રયાસ કરી રહી છે દર્શક મિત્રો રિયલ નેટવર્કનો માત્ર ને માત્ર આશય આ જાણકારી તમારા સુધી પહોંચાડવાનો છે કોઈ જાતની અપેક્ષા વગર આ માહિતી તમારા સુધી પહોંચે રિયલ નેટવર્ક એનું કર્તવ્ય મીડિયા તરીકેનું બજાવવા માટેનો નમ્ર પ્રયાસ કરે છે તો દર ગુરુવારે રાત્રે આ માહિતી અન્ય સુધી પહોંચે એવી અન્યને પણ જાણકારી આપશો એવી વિનંતી પણ છે આ અઠવાડિયે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો પણ આવ્યા આમ તો પરોક્ષ પરોક્ષ રીતે ઇનડાયરેક્ટ રીતે આ માસ પ્રમોશન જ હતું એટલે તમામ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ પાસ થયા છે સીબીએસઇ બોર્ડનું ધોરણ દસ અને ધોરણ બારના પણ પરિણામો આવ્યા અને એમાં પણ મોટાભાગે વિદ્યાર્થીઓ પાસ થયા છે પણ જે શાળાઓએ યોગ્ય માર્ક્સના ડેટા એન્ટ્રી નહીં કરી હોવાથી ઘણી શાળાના વિદ્યાર્થીઓના આ રિઝલ્ટ અટક્યા પણ છે આ સમાચાર છે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને ખૂબ ખૂબ શુભકામના એની વિગતે વાત આપણે કરીશું આગળના પ્રવેશ કાર્યવાહી કઈ રીતે શરૂ થાય ધોરણ બાર સામાન્ય પ્રવાહના રિઝલ્ટ આવ્યા પછી કોલેજના બાર ધોરણ પછીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા ગુજરાતની દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી એમાં આ પ્રવેશ પ્રક્રિયા સે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એ જ રીતે રાજ્ય કક્ષાની એન્જિનિયરિંગ કોલેજ માટેની મેડિકલ કોલેજ માટેની જે એક્ઝામ લીધા પછી જે પ્રવેશ આપે છે તે પ્રવેશ કમિટીએ પણ જાહેરાત આપી દીધી છે એના માટે પણ પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે દર્શક મિત્રો અઠવાડિયાના સૌથી અગત્યના સમાચાર આખા દેશભરને એની અસર થઈ છે અને એ અસર એ છે કે કેન્દ્ર લેવલે જે મેડિકલ કોલેજની કેન્દ્ર માટેની અનામત જે હતી એમાં ઓબીસીનો અને ઈડબ્લ્યુ એસનો ઈડબ્લ્યુસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો સરકારી મેડિકલ કોલેજોમાં જે અનામત હતી ઓલ ઇન્ડિયા કોટા જેને કહેવામાં આવે છે એમાં હવે એ બેઠકોમાં ઓબીસીને અને ઇકોનોમી વિકર્સ કાસ્ટ એટલે ઈડબલ્યુ સીને પણ એમાં હવે અનામતનો લાભ મળશે એવી ખૂબ ઘણા બધા લોકોને અસર કરે એવી આ જાહેરાત છે એની થોડીક મને એવું લાગે છે કે દર્શક મિત્રો આ કાર્યક્રમમાં વાત સાંભળી રહ્યા છે ત્યારે શું કઈ રીતે ક્યાં લાગુ પડે એવા મનમાં પ્રશ્ન ઊભા થયા હશે તો થોડીક વિગતે જો સમજાવું તો ગુજરાતની મેડિકલ કોલેજો હોય એમાં ગુજરાત સિવાયના ભારતભરમાંથી વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે એવી પંદર ટકા સીટ અનામત હોય અને ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી ભારતના કોઈપણ રાજ્યની મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકે એના માટેની દેશ લેવલની પંદર ટકા દરેક રાજ્યમાં એને કેન્દ્રીય કોટા કહેવામાં આવે સેન્ટ્રલ કોટા પંદર ટકા રાખવાના હોય આ પંદર ટકામાં પણ હવે ઓબીસી અનામત રાખવામાં આવશે તો ઓબીસી સત્યાવીસ ટકા અને ઈડબ્લ્યુ એસ દસ ટકા અને હવે આપણું કુલ અનામત જે થશે સાઠ પોઈન્ટ પાંચ ટકા અનામત હવે થયું આ જોતા એટલે કેન્દ્ર સરકારે આ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આ આરોગ્ય એટલે મેડિકલ સેક્ટરમાં આ ઓબીસી જે સેન્ટ્રલ કોટા છે એમાં ઓબીસીને ને ઈડબ્લ્યુ અનામત કોટા દાખલ કરવામાં આવ્યા છે હવે જે કુલ અનામત થઈ એમાં સિડ્યુલ કાસ્ટના પંદર ટકા સિડ્યુલ ટાઈપ એટલે એસસી એસટી એટલે એસટીના સાડા સાત ટકા ઓબીસી સત્તાવીસ ટકા અને ઈ એસ દસ ટકા આમ ઓગણસાઠ પોઈન્ટ પાંચ ટકા હવે અનામત લાગુ થયું છે કેન્દ્રીય કોટામાં સેન્ટ્રલ કોટામાં અને એટલે જે આખા દેશની તમામ રાજ્યોની મેડિકલ કોલેજોમાં પંદર ટકા પ્રમાણે ગણીએ તો જે બેઠકો થાય એ બેઠકોમાં હવે ઓગણસાઠ ટકા ઓબીસીને અને ઇડબલ્યુ સીને લાગુ કરેલ ઓગણસાઠ ટકા જુદી જુદી કેટેગરી માટે અનામત રહેશે અને ચાલીસ ટકા જે બેઠકો વધી એના જનરલ કેટેગરીને આ વિદ્યાર્થીઓને મેરિટને આધારે પ્રવેશ મળશે એટલે ખૂબ ઘણા બધા વ્યક્તિઓને અસર કરતી આ જાહેરાત કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલાં કરી છે હવે એના અમલવારી માટે બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં એનો અમલ કરો એવી પણ જાહેરાત કરી છે હવે આજે જ એક સમાચાર એવા હતા કે કેન્દ્ર સરકાર બંધારણમાં એવો સુધારો કરી રહી છે અને એ સુધારો એવો છે કે ઓબીસી માટે કોઈપણ રાજ્ય કોઈપણ જ્ઞાતિને ઓબીસીમાં લિસ્ટમાં સમાવેશ કરી શકશે એવો જે તે રાજ્યને બંધારણીય હક આપવા માટેનો એક સુધારો કેન્દ્ર સરકાર કરી રહી છે આમ ઓગણીસો છ્યાસી વન નાઇન એટ સિક્સ ઓગણીસો છ્યાસીમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશને આધારે આ ઓલ ઇન્ડિયા કોટા અમલમાં આવ્યો ને ઓલ ઇન્ડિયા કોટામાં આ રીતે અલગ અલગ અનામત એસી એસટી તો હતું હવે એમાં ઓબીસી અને ઈડબલ્યુ એસ અને ઇકોનોમિકલી વીકર કાસ્ટ આર્થિક રીતે નબળી જાતિ છે એને અનામતનો લાભ મળશે એટલે અનામત માટેના આ ખૂબ મહત્ત્વના સમાચાર જાણવા પડે એવા છે અને એના માટેનો કોઈ જગ્યાએથી કશું આવકાર કે વિરોધ જોવા નથી મળ્યો એવી આ દેશની પરિસ્થિતિ છે આ દસંગ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું અને સુરત એજ્યુકેશનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે એમ સુરતના ચુમ્માલીસ હજાર આઠસો ને સાસઠ વિદ્યાર્થીઓ કુલ પાસ થયા છે એમાં સુરતમાં એ વન કેટેગરીના વન એટી સેવન વિદ્યાર્થીઓ એ વન કેટેગરી પ્રાપ્ત કર્યું છે ગયા વર્ષે એકસો નેવ્યાસી વિદ્યાર્થીઓ એ વન કેટેગરીમાં પાસ થયા હતા આ વખતે એકસો સત્યાસી વિદ્યાર્થીઓ એ વન કેટેગરીમાં પાસ થયા છે ગયા વર્ષ કરતાં ઘણા બધા વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે એને જુદી જુદી કોલેજોમાં સમાવેશ કરવાનો ખૂબ મોટો પ્રશ્ન છે અને વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ કેન્દ્રસ્થ સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કેન્દ્રસ્થ પ્રવેશ પદ્ધતિથી પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને એમાં જે તે કોલેજની પસંદગી તમારે ઓનલાઈન કરવાની છે અને મેરિટને આધારે તમારી પસંદગી એ મળશે તો આ સેન્ટ્રલાઇઝ એડમિશન માટે વીર નર્મદા દક્ષિણ ગુજરાતની અગાઉ કીધું એમ પ્રવેશ પ્રક્રિયામાં હવે સ્કૂલોમાંથી પણ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે તમે કોલેજ જઈને પણ તમે ફોર્મ ભરી શકશો પણ તમારે તમારું ફોર્મ ઓનલાઈન કોમ્પ્યુટરમાં જ ભરવાનું છે અને કોમ્પ્યુટરમાં જ તમને મેરિટ નંબર મળશે અને એના આધારે એડમિશન તમને મળવાનું છે પણ તમે સ્કૂલમાં અને કોલેજમાં જઈને ઓનલાઈન ફોર્મ તમે ભરાવી શકશો પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ કે આ બીજી જગ્યાએ જઈને વિદ્યાર્થીને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા ફોર્મ ભરવાના આપવા પડતા હતા એ આપવા ન પડે એટલે આ વર્ષે સ્કૂલોમાં અને કોલેજોમાં માત્ર સો રૂપિયાની ફીમાં વિદ્યાર્થીના ફોર્મ ભરી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યારે કોલેજની કાર્યવાહીનો વાત આવે ત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ પછી બીકોમ બીબીએ બીસીએ કે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થવા માટે વિદ્યાર્થી એડમિશન લેતા હોય છે એની સાથે સાથે સીએ સીએસ કે કોસ્ટ એકાઉન્ટ સીએમએ એમાં પણ સાથોસાથ એડમિશન પરીક્ષા એન્ટ્રન્સ ટેસ્ટ આપીને એમાં પણ પ્રવેશ લેતા હોય છે અને બીકોમ કોમ કરતાં આ વિદ્યાર્થી સીએસ અથવા તો સી કરી શકતા હોય છે સુરતમાં અસંખ્ય વિદ્યાર્થી પ્રોફેશનલ એવા પણ છે કે જેઓ સી એ અને સીએસ બંને થયેલા હોય સુરતમાં એવા પણ થોડાક વ્યક્તિઓ છે કે કારકિર્દીમાં વ્યવસાયિક ક્ષેત્રે જેને શ્રેષ્ઠ કહેવાય છે એવા સી એ સીએસ અને કોષ એકાઉન્ટન્ટ ત્રણે ત્રણ ડિગ્રી ત્રણે ત્રણ અભ્યાસક્રમમાં પાસ થયેલા આ એવા પણ વ્યવસાય સુરતમાં કરી રહ્યા છે એટલે સુરત એક રીતે એજ્યુકેશન માટે હવે હબ બની રહ્યું છે બાળકોને ખૂબ નવી જાણકારી મળે એવા કોચિંગ ક્લાસીસ સહિત સુવિધા પણ છે તો વાત કરતા હતા સીએસ જેને કંપની સેક્રેટરીનો અભ્યાસ કરવાનો હોય એમના એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરાય છે અને પંદરમી ઓક્ટોબર સુધી આ એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરાશે અને લગભગ નવેમ્બર મહિનામાં એની એન્ટ્રન્સ ટેસ્ટ પણ આવશે પણ જે વિદ્યાર્થીને સી એ કરવું છે એની ફાઉન્ડેશન એન્ટ્રન્સ ટેસ્ટ આવે આમ તો કોઈપણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા પછી સીએ કે સીએસ કરવાના હોય તો એને એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોતી નથી એ વિદ્યાર્થી ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટમાં પરીક્ષા આપી શકતા હોય છે પણ ગ્રેજ્યુએટ થયા પહેલાં સીએ કે સીએ જોઈન કરવું હોય તો એમણે એન્ટ્રન્સ ટેસ્ટ અને સીએ માટે ફાઉન્ડેશનની પરીક્ષા કહેવામાં આવે છે અને ફાઉન્ડેશનની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને એકત્રીમી ડિસેમ્બર સુધી એના ફોર્મ ભરી શકાશે અને મે મહિનામાં એની પરીક્ષા લેવામાં આવશે આ વર્ષે કોરોનાને કારણે ગયા વર્ષે આ પરીક્ષા કદાચ લઈ નથી શકાણી પણ હવે આ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને આવતા વર્ષે મે મહિનામાં એની પરીક્ષા આપી શકાશે તો આ રીતે સીએસસીએસ માટે પણ તમે ફોર્મ ભરી શકશો અને એના માટે એન્ટ્રન્સ ટેસ્ટ પણ એની તારીખો પણ આવી ગઈ છે છેલ્લી તારીખ ક્યારે ફોર્મ ભરવાનું છે સીબીએસઈ ધોરણ દસનું પણ પરિણામ આવી ગયું છે ગુજરાતમાં ધોરણ છથી ની જે ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની હતી હવે એ પાંચથી આઠ પાંચ છ સાત આઠ ધોરણની ઓફલાઈન એજ્યુકેશન પંદરમી ઓગસ્ટે શરૂ થાય એવા સમાચાર પ્રાપ્ત થયા છે અને જાહેરાત વિધિવત થશે હવે મારે વાત કરીએ છીએ વીએસ એટલે વિએન એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીજીના પ્રવેશ અનુસ્નાતક અભ્યાસક્રમ માટે પ્રવેશનો પ્રશ્ન ઊભો થયો છે અનુસ્નાતક એટલે કોલેજના ત્રણ વર્ષ પછી માસ્ટર ડિગ્રી માટે જે ભણવાનું હોય એને અનુસ્નાતક કહીએ તો સ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ અને યુનિવર્સિટી માટે જે ભણતા હોય એ અન્ડર ગ્રેજ્યુએટ આ બે અભ્યાસક્રમો હોય તો કોલેજ પૂરી થયા પછી માસ્ટર ડિગ્રી એમ કોમ એમ એમએસસી એમસીએ એમબીએ અનુસ્નાતક અભ્યાસક્રમો થયા તો કોલેજ પૂરી થાય સ્નાતકનો અભ્યાસ પૂરો થાય ત્યાર પછી અનુસ્નાતકમાં એડમિશન લેવાનું હોય પણ આ વર્ષે સ્નાતક કક્ષાની એટલે કે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા હજુ લેવામાં આવી નથી એનું પરિણામ આવ્યું નથી પરિણામે અનુસ્નાતક માટે પ્રવેશ દેવો હોય તો કયા આધારે પ્રવેશ આપવો એના માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એના માટે એકેડેમિક કાઉન્સિલે એનો પણ હલ નીકળેલો છે અને નવ આઠથી નવ તારીખથી એની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે કોલેજના છ સેમેસ્ટર હોય અને છ સેમેસ્ટરમાંથી છેલ્લું છઠ્ઠું સેમેસ્ટરની પરીક્ષા નથી લેવામાં આવી એટલે એકથી ચાર સેમેસ્ટરના જે માર્ક્સ હોય એના આધારે પચાસ ગુણમાંથી માર્ક્સ આપવાના અને પાંચમા સેમેસ્ટરમાં જે ગુણ આવ્યા હોય એના આધારે પચાસ ગુણ એમાંથી આપવાના આમ સો ગુણમાંથી જે મેરિટ બનશે એ મેરિટના આધારે અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી માટેની પ્રવેશ પ્રક્રિયા માં એને મેરિટ બનાવવામાં આવશે નવ તારીખથી એની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે જે વિદ્યાર્થીઓ હજુ છઠ્ઠા સેમેસ્ટરની એટલે કોલેજના છેલ્લા વર્ષની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી નથી શક્યા એને એમ એ એમ કોમ એમએસસીમાં એડમિશન લેવાનું હોય તો એડમિશન પ્રક્રિયા માટે હવે નવ તારીખથી એની કાર્યવાહી શરૂ થશે અને એના માટે કે કઈ આધારે એની પરીક્ષા એડમિશન આપવું એ પણ અનક્કી થઈ ગયું છે સીબીએસસીનું મેં અગાઉ કીધું એમ સીબીએસઈનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું એમ તો ગુજરાતમાંથી અઢાર હજાર કરતાં વધુ વિદ્યાર્થી સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે અને એના માર્ક્સ માટેની પણ તમને ખબર છે કે બધા વિદ્યાર્થીઓ મોટે પાસ થયા છે સુરતની અંદર પેપરનો આંકડો કે સુરતની અંદર જિલ્લાની અંદર સીબીએસસી બોર્ડનો અભ્યાસ કરાવતી ચોસઠ શાળાઓ છે અને ચાર હજાર આઠસો એકવીસ વિદ્યાર્થીએ આ પરીક્ષા સામાન્ય પ્રવાહમાં આપી હતી અને એમાંથી છ સ્કૂલોનું પરિણામ અટકી ગયું છે આપણે એમાં વાત આગળ નથી કરતા પણ આ એક બહુ મહત્ત્વની બાબત હતી રિઝલ્ટ બાકી હતા દસમા ધોરણના બારમા ધોરણના આ અઠવાડિયે એ પરિણામ આવી ગયા છે હવે જે વિદ્યાર્થીઓ આ વર્ષે દસમા ધોરણમાં આવ્યા છે એના માટેના એક ખૂબ મહત્ત્વના અને વિદ્યાર્થીને જાણવાના ઉપયોગી થાય એવા સમાચાર પણ તમને ખબર છે એની થોડીક વધુ ડિટેલ્સ અમારે તમને આપી છે ધોરણ દસની અંદર ગણિતમાં નપાસ થવાને કારણે બોર્ડનું રિઝલ્ટ ખૂબ ઓછું આવતું હતું અને જે વિદ્યાર્થી ધોરણ દસમાં ગણિતની પરીક્ષા આપ્યા પછી જો સાયન્સ ન લેવાના હોય અને કોમર્સમાં જવાના હોય તો એને આટલી બધી ગણિતમાં મહેનત શા માટે એવો પ્રશ્ન પણ એક ઊભો થયો હતો એટલે એક નવી શિક્ષણ નીતિ ગુજરાત કંઈક નવું કરવા માને છે એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે કે ધોરણ દસમાં ગણિતના હવે બે પેપર નીકળશે બહુ સાદી ભાષામાં કહીએ તો એક અઘરું પેપર એક થોડુંક સરળ પેપર અઘરું પેપર જે રૂટીન આવતું હતું એ જ પેપર સ્ટાઇલ લેવાશે અને એ પેપર આપીને પાસ થશે એ અગિયાર સાયન્સ રાખી શકશે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી શકશે પણ જે વિદ્યાર્થીએ ધોરણ દસ પછી સામાન્ય પ્રવાહમાં જવું છે એણે સરળ પેપર આપવાનું છે અને સરળ પેપર આપ્યું હશે એ વિદ્યાર્થી અગિયાર કોમર્સમાં કે બીજી કોઈ અભ્યાસમાં કરવો હશે સામાન્ય પ્રવાહમાં એ આગળ જઈ શકશે આમ ગણિતના બે પેપર એટલે એક બેઝિક ગણિત અને એક સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત એટલે સરળ સામાન્ય બેઝિક કન્સેપ્ટ ગણિતના હોય એટલું જ પૂછવાનું અને એક સ્ટાન્ડર્ડ ગણિત એટલે જે રૂટીન દસમા ધોરણના વિદ્યાર્થીને આગળ સાયન્સના ભણવા માટે જરૂરી હોય એવું ગણિત એ રીતે બે પેપર નીકળશે એનું પાઠ્યપુસ્તક પણ એક જ છે શિક્ષકે ભણાવવાનું પણ સરખું જ છે પણ જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરવાનું હોય ત્યારે બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ એવો એક વિકલ્પ એને પસંદ કરવાનો રહેશે બેઝિક મેથ્સ કર્યું હશે એને સરળ પેપર આવશે સ્ટાન્ડર્ડ મેથ્સ કર્યું હશે એને હાર્ડ પેપર આવશે તો આજે જે સમાચાર છે એ સમાચાર એવા છે કે જે બેઝિક ગણિતનું પેપર છે એનું પરીક્ષા પેપરનું એક માળખું જાહેર થયું છે અમારે એના માટે મારે તમને આજે માહિતી આપી છે બેઝિક ગણિતનું પ્રશ્ન પેપરની બ્લૂ પ્રિન્ટ કહેવાય અથવા તેનું માળખું કહેવાય એ માળખામાં મોટે ભાગે ટૂંકા સવાલના જવાબ આપી શકાય એવા પ્રશ્નો વધારે છે એકથી ચોવીસ ટૂંકા સવાલ ગણિતના એક માર્કના રહેશે ત્યાર પછી થોડા પ્રશ્ન બે ગુણના રહેશે ત્યાર પછી થોડા પ્રશ્ન ત્રણ ગુણના રહેશે અને માત્ર આઠ પ્રશ્ન ચાર ગુણના રહેશે અને એ રીતે પ્રશ્ન એ સીડી ચાર વિભાગ પાડવામાં આવ્યા છે એંસી માર્ક્સનું પેપર હશે વીસ માર્ક્સ સ્કૂલે આપવાના છે એંસી માર્ક્સ બોર્ડની પેપરમાં તમે પરીક્ષા આપો એના આધારે આપવાના છે એટલે ગણિતની અંદર એક બે ત્રણ ચાર વધુમાં વધુ ચાર માર્ગના દાખલા પૂછવાના છે ને એ બહુ થોડા બાકી બ બે માર્ગના ટૂંકા દાખલા અને એક એક માર્ગના સવાલ જવાબ આ રીતે ઓબ્જેક્ટિવ ટાઈપનું મોટાભાગનું કહી શકાય એવું પેપર સરળ પેપર હશે અને એટલે જ એને બેઝિક ગણિત એવું નામ આપવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ વર્ષે દસમા ધોરણમાં જે બાળક ભણે છે એને બેઝિક ગણિત સામાન્ય પ્રવાહમાં જવા માટે બેઝિક ગણિતનો વિકલ્પ ખુલ્લો રહેશે અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા સાયન્સમાં જઈ શકશે એવા પ્રકારના બે પેપરનો આ વખતે બોર્ડે નિર્ણય લીધો છે દર્શક મિત્રો આવી માહિતી તો ઘણી બધી છે પણ મને એવું લાગે છે કે સૌથી અગત્યની માહિતી એ નોકરી માટેની મને એવું લાગે છે એ ખૂબ ઉપયોગી થતી હશે કારકિર્દી ઘડતર માટે યોગ્ય નોકરી ઉમેદવારો શોધતા હોય છે પણ યોગ્ય નોકરી મળે એના માટે યોગ્ય માહિતી એના સુધી હોવી જોઈએ બસ રિયલ નેટવર્ક આ શિક્ષણ કાર્યક્રમમાં આવી માહિતી તમારા સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરે છે તો એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો રિયલ નેટવર્કનો આ પ્રયાસ તમને ગમશે એ મને પૂરી આશા છે નોકરી માટે દર્શક મિત્રો અમે નવું કશું નથી કરતા મીડિયામાં કે ન્યૂઝપેપરમાં આવેલી માહિતી બસ તમારા સુધી પહોંચાડવા માટેનો અમારો અનમ્ર પ્રયાસ છે તો એ ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે ચોસઠ જગ્યાઓ છે એ જગ્યા માટેની આ જાહેરાત છે દસમી ઓક્ટોબર પ્રેલીમ સંભવિત એની પ્રિલિમ જે લેવાશે દસમી ઓક્ટોબરે લેવાશે અને એમાં ત્રેસઠ જગ્યાઓ ખાલી છે ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની ત્રેસઠ જગ્યા ખાલી કરવા માટે ઉમેદવારોના આ ફોર્મ મંગાવવામાં આવે છે પ્રિલિમ પરીક્ષા એનું ફોર્મ ભરવાની છ ઓગસ્ટ બે હજાર એકવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે તારીખ જતી રહી છે એની પ્રિલિમ પરીક્ષા દસમી ઓક્ટોબરે છે એટલે વધુ વાત કરે આમાં આપણે નથી કરતા પણ લીગલ આસિસ્ટન્ટ બનવા માટેની હાઈકોર્ટની અંદર જ ગુજરાત હાઈકોર્ટની અંદર લીગલ આસિસ્ટન્ટ બનવા માટેની સોળ જગ્યાઓ ખાલી છે અને એ સોળ જગ્યા માટે પ્રવેશ પ્રક્રિયા થઈ રહી છે અને ત્રીસમી ઓગસ્ટ સુધી મેં એની અરજી કરવાની છેલ્લી તારીખ છે તો કદાચ આ ડેપ્યુટી સેક્શન ઓફિસરની તારીખ જતી રહી છે અને એના એણે ફોર્મ ભર્યા હોય એની તૈયારી કરી દેવી જોઈએ પણ લીગલ આસિસ્ટન્ટ બનવા માટેની જે ફોર્મ ભરવાનું છે એની તારીખ આ દસમી ઓગસ્ટ બે હજાર એકવીસ છે એમાં ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી લોમાં ગ્રેજ્યુએશન એલ બી કરેલું હોવું જોઈએ એનાથી વિશેષ બીજી કોઈ શૈક્ષણિક લાયકાત નથી અને વયમર્યાદા રૂટીન પાંત્રી વર્ષ સુધીની છે સેલરી પણ ખૂબ સારી વીસ હજારથી એની વેતનની શરૂઆત થાય છે અને એ રીતે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે એની વેબસાઇટમાં અને પસંદગીની જે પ્રક્રિયા છે એ એની લેખિત પરીક્ષા લેવાશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવાશે અને એ રીતે એની મેરિટ બનશે ને મેરિટને આધારે એ સોળ જગ્યા ખાલી છે એ ભરવામાં આવશે આમ સૌથી એક મોટી જાહેરાત છે અને મને એવું લાગે છે કે ખૂબ મોટી સંખ્યામાં ભરતી આવી રહી છે અને એમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભરતી થવાની હોય તો એમાં ચાન્સીસ આપણે વધી જાય જે સ્ટાફ સિલેક્શન કમિશન જે છે ગુજરાત સરકારના આ સ્ટાફ સિલેક્શન કમિશનમાં પચીસ હજાર બસો એકોતેર જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે એટલે બમ્પર પચીસ હજાર લોકોની ભરતી કરવાની છે અને પોલીસ કોન્સ્ટેબલની પચીસ હજાર બસો એકોતેર ખાલી જગ્યા માટે અરજી કરવામાં આવે છે તો સ્ટાફ સિલેક્શન કમિશને પોલીસ કોન્સ્ટેબલ માટેની પચીસ હજાર બસો એકોતેર જગ્યા માટે એકત્રીમી ઓગસ્ટ સુધી એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને એની ઓનલાઈન ફીમાં પણ પાછા બે દિવસ વધુ આપ્યા છે બીજી સેપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે અને એની શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસ પાસ હોય એવા વ્યક્તિ પ્રવેશ એટલે નોકરી માટેની શૈક્ષણિક લાયકાતમાં એ નોકરીમાં પાત્ર ગણાશે અને એ ફોર્મ ભરી શકશે વયમર્યાદા વધુ વધુ ત્રેવીસ વર્ષ છે એની સેલેરી આ ત્રીજા ગ્રેડ વન ગ્રેડ થ્રીની જે સરકારે નક્કી કરી છે એ પ્રમાણે દર મહિને એકવીસ હજાર સાતસોથી ઓગણસી હજાર સો સુધી એની સેલેરી હોય છે એટલે બેઝિક સેલેરી એકવીસ હજાર સાતસો મને લાગે છે ખૂબ સારો પગાર છે પોલીસ કોન્સ્ટેબલમાં પચીસ હજારની ભરતી થઈ રહી છે ત્યારે કદાચ લાખોની સંખ્યામાં આમાં ટ્રાય કરતા હશે તો પણ પસંદગીના ચાન્સીસ ઘણા બધા છે કારણ કે જગ્યા ઘણી બધી છે નોકરી કે કારકિર્દી ઘડવા માગતા ઉમેદવારો માટે એક બહુ મોટી તક છે એક બાજુ બેકારી છે અને બેકારીથી કામ નથી મળતું એવી ફરિયાદ પણ છે ત્યારે આ પચીસ હજાર બસો એકોતેર પોલીસ કોન્સ્ટેબલની ભરતી ગુજરાતમાં થઈ રહી છે ત્યારે ઘણા બધા ઉમેદવારોને પચીસ હજાર વ્યક્તિને નોકરી મળશે એ બહુ મોટા સમાચાર છે અને આમાં અરજી કરવા માટેની જે તારીખ આવે ત્યાં સુધીમાં અરજી કરી દેવી ખૂબ જરૂરી છે આ ઉપરાંત આર્મી લશ્કરમાં પણ ભરતી માટેનું એક અભિયાન એને રેલી કે આ નો નોક આર્મીમાં જ્યારે રિક્રુટમેન્ટ કરવાની હોય ત્યારે એક મોટો અભિયાન ધરવામાં આવે બે ત્રણ દિવસ સુધી એના રીટ દોડવાની વગેરે બોડીની ટેસ્ટ લે અને ત્યાર પછી એ એમાંથી સિલેક્શન થતા હોય છે તો આર્મીમાં જેમણે સૈનિક બનવું હોય ઇન્ડિયન આર્મીના વિવિધ વિભાગો જે છે અને અલગ અલગ રેજિમેન્ટ છે એમાં સોલ્જર તરીકેના કે આસિસ્ટન્ટ સોલ્જર ક્લાર્ક સોલ્જર ડાફ્સમેન સોલ્જર એવા અલગ અલગ વિભાગો છે જેને સિપાહી પણ આપણે કહીએ છીએ તો એ ઉમેદવારો માટે અરજી મંગાવવામાં આવી છે ચેન્નાઈમાં આર્મી રિક્રુટમેન્ટ રેલીનું આયોજન કરાયું છે જે વ્યક્તિને આર્મીમાં જવું હોય એ વ્યક્તિ આ પસંદગીમાં લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકે છે આ આર્મી રિક્રુટમેન્ટ રેલીમાં પસંદગીની જે લાયકાત શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત દોડમાંથી ઓછામાં ઓછા પિસ્તાળીસ ટકા માર્ક્સ સાથે ધોરણ દસ પાસ કર્યું હોવું જોઈએ જો પચાસ ટકા માર્ક્સ સાથે ધોરણ બાર પાસ કર્યું હોય સાયન્સ પાસ કર્યું હોય એ પણ ચાલી શકે તો અલગ અલગ લાયકાત માટે છે તો દસમું ધોરણ દસ ટકા અથવા તો બારમું ધોરણ પચાસ ટકા પાસ કર્યું હોવું જોઈએ આ બે ટકાવાળાની મર્યાદા છે વય મર્યાદા પણ ખૂબ નાની છે એકવીસ વર્ષ હજી થયેલા હોવા જોઈએ એકવીસ વર્ષથી વધારે ન હોવા જોઈએ અન્ય જે અમુક પોસ્ટ છે એમાં ત્રેવીસ વર્ષ સુધી છે સેલરી પણ પસંદગી પામનાર ઉમેદવારોને ઇન્ડિયન આર્મીના જે નિયમો છે એ નિયમો અનુરૂપ વેતન આપવામાં આવશે હવે ચેન્નાઈ ખાતે આ આર્મી રિક્રુટમેન્ટ રેલીનું આયોજન છે અને એમાં અરજી કરવા માટેની જે વેબસાઈટ છે જોઈન્ટ ઇન્ડિયન આર્મી તમે કરશો તો તરત જ એની વેબસાઈટ ખોલશે અને એના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની છે અને આર્મીના આ કોઈપણ ભરતી પ્રક્રિયામાં જે પસંદગીની પ્રક્રિયા છે એમાં એક ફિટનેસ ટેસ્ટ આપવાની હોય છે જો આપણો બોડી ફિટનેસ હોય બોડીમાં એ ટેસ્ટમાં પાસ થઈએ પછી ફિઝિકલ મેજરમેન્ટ સાતીના લંબાઈના એ ફિઝિકલ મેજરમેન્ટમાં આપણે પાસ થઈએ પછી મેડિકલ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવે એ એક્ઝામ પાસ થાય ત્યાર પછી એને સિલેક્શન આર્મીના અલગ અલગ વિભાગ જે છે એમાં ભરતી થતી હોય છે એ ઉપરાંત બેંક ઓફ બરોડામાં બરોડકાસ્ટમાં આ આવી છે જો એક આ પણ સ સશસ્ત્ર સીમા બળ આપણ પેરા મિલિટરી એ કહી શકાય તો સશસ્ત્ર સીમા બળ હેડ કોન્સ્ટેબલની એકસો પંદર ખાલી જગ્યા છે અને એમાં ટાઇટલમાં જ કીધું છે કે ધોરણ બાર પાસને આ તક મળવાની છે તો જેને સેનામાં જવું હોય આર્મીની અલગ અલગ રેજિમેન્ટ હોય તો એ જ પ્રકારે આ સહસ્ત્ર સીમાબળ પણ એક આર્મીનો એક ભાગ છે એને પેરામિલિટરી જેમ બીએસએફ સી આર પી એફ જેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એમાં સશસ્ત્ર સીમાબળ પણ ગણાય છે એક આર્મીનો ભાગ છે અને એ સહસ્ત્ર સીમા બળમાં હેડ કોન્સ્ટેબલોની એકસો પંદર જગ્યા ખાલી છે પણ એમાં જે વધારાની લાયકાત માગી છે કોમ્પ્યુટરમાં પચીસ શબ્દ પર મિનિટની એની ઝડપ હોવી જોઈએ અંગ્રેજી ટાઈપિંગ આવડવું હોવું જરૂરી છે અઢારથી પચીસ વર્ષના ઉમેદવારો અરજી કરી છે એટલે વધુ વધુ પચીસ વર્ષથી વધુના ઉમેદવારો આમાં અરજી કરી શકશે નહીં ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ બાર પાસ ઓછામાં ઓછું કરેલું હોવું જોઈએ ટાઈપિંગ એની સ્પીડ પાંત્રીસ શબ્દની હોવી જોઈએ હિન્દી અને ઇંગ્લિશમાં ટાઈપ કરતાં આવડવું જોઈએ એટલું જ નહીં આ અંગેની વધુ માહિતી એની વેબસાઇટ પરથી તમને ઉપલબ્ધ થશે ઉમેદવારની ઉંમર પચીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ આ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની છે એની વેબસાઇટમાં સેલેરી પણ પચીસ હજાર સરકારના જે નિયમો છે એ પ્રમાણે પચીસ હજાર પાંચસોથી આગળ એની સેલેરી મળી શકશે એપ્લિકેશન માટે ઉમેદવારે સો રૂપિયા ઓનલાઈન જ ફી જમા કરવાની છે અને બાવીસમી ઓગસ્ટ સુધીમાં આ ફી ભરવાની છે એસસી એસ ઉમેદવારો એપ્લિકેશન ફી ભરવાની નથી તો બાવીસમી ઓગસ્ટ સુધીમાં જેને સહસ્ત્ર સીમા બળમાં હેડ કોન્સ્ટેબલ બનવું હોય અને ઇંગ્લિશ અને હિન્દી ટાઈપ આવડતું હોય તો એ લોકો આમાં અરજી કરી શકશે ઓછામાં ઓછી લાયકાત ત્રણ બાર પાસ છે ત્યાર પછી બ્રોડકાસ્ટિંગની જાહેરાત છે એને પણ આપણે જોઈ લઈએ તો બ્રોડકાસ્ટિંગ એન્જિનિયરિંગ જે સમાચારો કે વગેરે બહાર પડે છે બ્રોડકાસ્ટિંગનું એક એન્જિનિયરિંગ છે તો બ્રોડકાસ્ટિંગ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં લીગલ ઓફિસર ટેકનિકલ કન્સલ્ટન્ટ સહિતની પંદર જગ્યા પર ભરતી માટે યોગ્ય ઉમેદવાર માટે અરજી મંગાવવામાં આવી છે નવમી ઓગસ્ટ એટલે સોમવાર સુધીમાં તમે આમાં અરજી કરી શકો છો અને આ બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગમાં ભરતી થવા માટે ટેકનિકલ કન્સલ્ટન્ટ સહિતની પંદર જગ્યામાં ભરતી થવા માટે શૈક્ષણિક લાયકાત મને લાગે છે કે મોટાભાગની લાયકાત ગ્રેજ્યુએટ તો હોવા જોઈએ તો ઉમેદવાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ વિષય કોઈપણ વિદ્યાશાખામાં કોઈપણ બ્રાન્ચમાં એ સ્નાતક હોવા જોઈએ ઉપરાંત એલ હોવા જોઈએ અને ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે આવું છે તો બી કે બીટેક હોવા જોઈએ અથવા તો એની માસ્ટર ડિગ્રી એમટેક હોવા જોઈએ એમએસસી થયેલા હોવા જોઈએ આવી ડિગ્રી જેણે પ્રાપ્ત કરેલી હોય એ વ્યક્તિ અલગ અલગ પોસ્ટ જે પંદર જગ્યા છે એના માટે અરજી કરી શકશે ઉમેદવારની વયમર્યાદા સરકારના નિયમ પ્રમાણે રાખવામાં આવી છે એ પણ તમને વેબસાઇટ ઉપરથી જોવા મળશે પાંત્રીસ હજારથી પચાસ હજાર સેલેરી મળે છે જનરલ કેટેગરી ઉમેદવારે સાતસો પચાસ રૂપિયા ફી ભરવાની છે એને અનામતના ઉમેદવાર એપ્લિકેશન ફીમાં રાહત આપવામાં આવી છે અને ઓનલાઈન અરજી કરી શકશો એ જોઈએ પણ બીજી એક ખૂબ બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરની જગ્યા છે આજે મોટા ભાગના ગ્રેજ્યુટ થયેલા સામાન્ય પ્રવાહના ગ્રેજ્યુએટ થયેલા છોકરા છોકરીઓને બેન્કમાં નોકરી જોઈએ છે બેંકની વ્હાઇટ કોલર જોબ એટલે બેન્કમાં જોબ માટે બહેનો અને ખાસ કરીને કોમર્સ થયેલા વિદ્યાર્થીઓ પણ પસંદગી માટે આગ્રહ રાખતા હોય છે તો બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરની એકત્રીસ જગ્યાઓ ખાલી છે તો બેન્ક ઓફ એ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝરની એકત્રીસ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી છે તેરમી ઓગસ્ટ સુધીમાં એમાં અરજી કરવાની છે જો સુપરવાઇઝર એટલે કેવા કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝરની એકત્રીસ જગ્યાઓ ખાલી છે તો તેરમી ઓગસ્ટ સુધીમાં આ પોસ્ટ માટે જે અરજી કરવા માંગતા હોય એણે તેરમી ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે આ કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝર બનવા માટે ઉમેદવારની જે લાયકાત માગવામાં આવ્યું શૈક્ષણિક યોગ્યતા એમાં એમ કે એમબીએ કે એમએસસી આઈટીની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ મને એવું લાગે છે કે અત્યારે ડિજિટલ બેન્કિંગ થઈ રહ્યું છે એટલે ડિજિટલ બેન્કિંગમાં કોમ્પ્યુટર સોફ્ટવેર રિલેટેડ જાણકાર વ્યક્તિની જરૂર છે ને એટલે જ એણે માસ્ટર ડિગ્રી એમ અથવા તો એમ અને એમબીએ માગ્યું હશે તો પણ એ જાણકાર ટેકનિકલ રીતે હોવા જોઈએ કોમ્પ્યુટરના એમએસસી આઈટી એમસીએ જેવું જ એમએસસી ની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ અને વધુ માહિતી શૈક્ષણિક લાયકાત માટેની એની વેબસાઇટ પર છે અને વયમર્યાદા 45 વર્ષ સુધીની એકવીસથી 45 વર્ષ સુધીની આપવામાં આવી છે એટલે અનુભવી પણ મળી શકે એમસીએ કે એમએસસી આઈટી અથવા તો એમબીએ અને પછી કોમ્પ્યુટર જાણતા હોય એવા વ્યક્તિ આમાં અરજી કરી શકે છે સેલેરી પણ મહિને દસ હજારથી પંદર હજાર એનું મને કે સ્ટાર્ટિંગ અત્યારે માસ્ટર ડિગ્રી ધરાવતા અને આવા એમએસસી એમએસસી આઈટી ધરાવતા આ ઉમેદવારો દસ હજારમાં તો મળવા અઘરા છે અને છતાં આમાં દસથી પંદર હજાર રૂપિયા સેલેરી સ્ટાર્ટ થશે એવું લખવામાં આવ્યું છે પણ આ જોબ ખૂબ સારી બેંકના વિધિવત જો નિમણૂક કાયમી થાય તો પગાર ખૂબ સારો મળી શકે અને અરજી કરવા માટે ઉમેદવારો એપ્લિકેશન ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો જો અંતિમ તારીખ પહેલાં નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલવાના ઓનલાઈન અરજી નથી ઉમેદવારોએ ડાયરેક્ટ ફિઝિકલ અરજી કરવાની છે યોગ્ય ઉમેદવાર હશે એની પસંદગી ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે દર્શક મિત્રો આવી તો ઘણી બધી જાહેરાતો આપણે જોતા હોઈએ છીએ તમારા સુધી પણ આ જાહેરાત કદાચ અગાઉ આવી ચૂકી હશે પણ ઘણા બધા ઉમેદવારો ગ્રેજ્યુએટ થયા પછી કે ધોરણ દસ કે ધોરણ બાર થયા પછી નોકરી શોધતા હોય છે પોતાનો નાનો બિઝનેસ કરતા હોય છે અને નાનો બિઝનેસ કે સામાન્ય નોકરી કરતાં કરતાં પણ વધુ સારી નોકરી મળે એવો પ્રયાસ પણ કરતા હોય છે આવા ઉમેદવારોને આવી માહિતી એના નજર સમક્ષ આવે એની જાણકારીમાં આવે તો એ માહિતીને આધારે એ નોકરી મેળવવા માટેનો પ્રયાસ કરે અને એને નોકરી મળે તો એક સારી કારકિર્દી એની બને અને બસ એટલો જ આશય રિયલ નેટવર્કનો છે કે જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી યોગ્ય માહિતી પહોંચે આ તમામ માહિતી ન્યૂઝપેપર્સમાં સોશિયલ મીડિયામાં કોઈને કોઈ જગ્યાએ આવતી જ હોય છે બસ આ માહિતી એક ચોક્કસ દિવસ એટલે સોમવાર ચોક્કસ સમય એટલે સોરી ગુરુવાર અને ચોક્કસ સમય એટલે રાત્રે નવ કલાકે રિયલ નેટવર્કમાં દર ગુરુવારે રાત્રે નવ કલાકે આવી માહિતી તમારી સમક્ષ મૂકવાનો અમારો નમ્ર પ્રયાસ છે તો રિયલ નેટવર્ક દ્વારા આ શિક્ષણ વિષયો કાર્યક્રમ તમને ઉપયોગી થશે તમને માહિતી મળતી થશે તમારા બાળકોના ભવિષ્યના ઘડતર માટે થોડીક જાણકારી મળતી થશે એટલો જ અમારો આશય છે ફરીવાર આવતા ગુરુવારે રાત્રે નવ કલાકે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર